पांजरा पोळो ने सहाय मुद्दे राजकोट में पण विरोध, गौमाता अधिकार महासम्मेलन गौसेवा संघ द्वारा विरोध, बे टेम्पा में गाय ने लईने कलेक्टर कचेरी पहुंचा। पांजरा पोळ सहाय अने घास की मांग करी रहा छे। तो पांजरा पोळो ने सहाय मुद्दे राजकोट में पण विरोध, अत्यारे मालधारी समाज ना लोको अने पशुपालकों नोंधावी रहा छे। गौमाता अधिकार महासम्मेलन गौसेवा संघ द्वारा विरोध करवामां आवी रह्यो छे, कारण के छेल्ला घणा समयथी जे सहाय चूकवानी वात राज्य सरकारे करी छे अने ए सहाय चूकवामां नथी आवती, तेने लईने गुजरातमां छेल्ला चार पांच दिवसथी विरोध थई रह्यो छे। त्यारे गौमाता अधिकार महासम्मेलन अने गौसेवा संघ द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो छे। बे टेम्पोमां गायने लईने कलेक्टर कचेरी लोको पहोंची चूक्या छे। पांजरापोळ सहाय अने घासनी मांग करी रहा छे। पांजरापोळ सहायनी वात सरकारे पण करी सहाय पांजरापोळ माटे जाहेर करी छे, छतां एक पण पैसो न चूकवाता अत्यारे पांजरापोळनो उत्तर गुजरात पछी सौराष्ट्रनो विरोध शुरू थयो छे। आजे राजकोटमां जे राजकोट जिल्लानी पांजरापोळना जे अग्रणीओ छे, गौमाता सेवा संघना छे अग्रणीओ, अत्यारे गायना चार टेम्पा लईने, गाय अने वाछरडाने लईने पहोंच्या छे, कलेक्टरमां रजूआत करशे। आपणी साथे केटलाक जे पांजरापोळना संचालको छे, आपने पूछशું શું વિરોધ છે? વિરોધ અમારો કોઈ છે જ નહીં સરકાર સામે, અમે તો ગૌ વંશના રક્ષણના કાર્યકર્તા અને જેમ સરહદની સેવા કરે છે ને એવા જાંબાજ કાર્યકર્તાઓ આજે ગૌશાળા પાંજરાપોળ ચલાવી રહ્યા છે। અત્યાર સુધી તો સમાજમાંથી જે ફંડ મળતું હતું, ઘાસ મળતું હતું, પરંતુ મોંઘવારી અને આ ડીઝલ પણ મોંઘું, બીજા નંબરમાં સરકાર શ્રીએ 500 કરોડની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના જાહેર કરી, એના હિસાબે ગામ લોકોને, સિટીમાં સમાજ લોકોને એવું થઈ ગયું કે સરકાર પૈસા આપે છે। આ યોજના 3/3/2022 રોજ બજેટમાં જોગવાઈ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી, 19/5 કેબિનેટમાં એને મંજૂરી આપવામાં આવી, મુખ્યમંત્રીએ મોરબી મુકામે સ્વાગત સ્વીકાર્યું, સીઆર પાટીલ સાહેબે રાજકોટની ધર્મસભાઓ ગજાવેલી કે અમે દરરોજ એક ગૌ વંશના 30 રૂપિયા આપશું, જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધેલું કે આ યોજના 1/4 થી અમલમાં મૂકશું અને 30 રૂપિયા એક ગૌ વંશને આપશું। સમાજમાં એક ખોટો મેસેજ ગયો છે અને એથી આ મોંઘવારીના કારણે અમે ગૌ વંશ બચાવી શકીએ એવી હાલ અમારી કોઈ સ્થિતિ જ નથી, અમારી વેદના બોલે છે, અમે ગૌ રક્ષક છીએ, ના છૂટકે કાં તો કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે અમારી ગૌ માતાને અમારે રખડતી મૂકવી અમને પણ ગમતું નથી। એટલે સરકારને વિનંતી છે કે 500 કરોડ રૂપિયા તાત્કાલિક રિલીઝ કરો, આ અમારું સેમ્પલ છે, આંદોલન નથી, આ અમે જાણ કરવા આવ્યા છીએ। આનાથી તમારા જે બેનર છે એમાં લખ્યું છે કે જો સહાય નહીં તો ચૂંટણીનો બહિષ્કાર, એ શું છે? હા પણ એ કરશું જ ને, અમે તો ગાય માતાની સાથે છીએ, અમે તો હિન્દુત્વની સાથે જ છીએ, જ્યાં સુધી ગાય માતાનું પોષણનું જો ભારણ કોઈ સરકાર નહીં ઉપાડે, કોઈ પક્ષ નહીં ઉપાડે, તો અમે બહિષ્કાર કરશું, સીધી વસ્તુ છે। અમે તો હિન્દુત્વને માનવા વાળા છે, ગૌ રક્ષા વાળા છે, અમે તો રખડતા ગૌવંશની સેવા કરીએ છીએ। બીજું એ થયું છે કે તમે વિરોધ નથી તો સબસિડી કે જે જાહેર કર્યું છે એનો અમલ કેમ સરકાર નથી કરતી, તો એની સામે શું વિરોધ છે? આ એની સામેનો જ વિરોધ છે, અમારો બીજો કોઈ આંદોલનનો હેતુ નથી। સરકારે રિલીઝ કરેલા 500 કરોડ રૂપિયા શા માટે 7 મહિના હોવા છતાં રિલીઝ નથી થતા? આપણી સાથે એક મહંત પણ છે, શું કહેશો ગૌશાળા લઈને? 25-25 વર્ષ થી કઈ મળતું નથી, ખાલી ખાલી જાહેરાતું છે, આમાં કઈ મળતું નથી। 500 કરોડ ની જાહેરાત છે, એટલી જ કરોડ ની જાહેરાત છે, કોઈ જાતનું કઈ નહીં, અટાણે અમારે આ માથે 50-50 હજાર ના કરજ છે। હું આપને પૂછવા માંગીશ, પાંજરાપોળના સંચાલક તરીકે, લંપી વાયરસ પછી ગૌ માતાના મોત થયા, અત્યારે સહાય માટે આવ્યા છે, કેટલા ગાય અને વાછરડા લઈને આવ્યા છે? અત્યારે 20 એક ગૌશાળા વાળા છે, 1-1-2 ગાય વાછરડા ભરી આવ્યા છે, અને લંપીના હિસાબે ઘાસ નહીં મળવાથી પરિસ્થિતિ બહુ જ વિકટ બની છે, ગૌશાળા ચલાવવી બહુ જ મુશ્કેલ છે। સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કે તાત્કાલિક ને તાત્કાલિક આ યોજનાનો અમલ થાય, જેથી ગૌ માતાઓ બચી જાય અને આપણું સાચું ગૌધન બચી જાય। જય ગૌ માતા। ચોક્કસ કહી શકાય કે અત્યારે જે ગૌશાળાના સંચાલકો છે, રાજકોટ શહેર તથા જિલ્લાના આસપાસના તમામ લોકો અત્યારે પહોંચ્યા છે, 4 ટેમ્પામાં ગાય અને વાછરડા લઈને ભરીને આવ્યા છે। તેઓની માગણી એ છે કે જો સરકારે કેબિનેટમાં ઠરાવ કર્યો તો સહાય કેમ નથી ચૂકવાતી, ઘાસચારો કેમ મળતો નથી, ગાયોને અપાસ કરવા પડે તેવી સ્થિતિ છે। આવા સંજોગોમાં જો કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીમાં આ ઢોર જે કહેવાય ગૌ માતાને છોડી દેવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન ધવલ ગોંડલ, ધર્મેશભાઈ, રાજકોટ।
तो राजकोट में गोपालकों में अत्यारे रोष की लागणी जोवा मळी रही छे, कारण के 500 करोड़ की पांजरापुरनी सहाय की जे राज्य सरकार द्वारा बात करवामां आवी छे ते सहाय हजू सुधी नथी मळी, त्यारे उत्तर गुजरात बाद हवे सौराष्ट्र में पण विरोध अत्यारे गौसेवा संघ द्वारा नोंधावामां आव्यो।